જય માતાજી મિત્રો, હું છું મુકેશભાઈ ફાર્મસી અને વેલકમ ટુ માય ચેનલ. આખા શરીરે ઘણી વખત ઘણા મિત્રોને ખંજોળ આવવાનો પ્રશ્ન રહેતો હોય છે. જનરલી શું હોય છે કે જ્યારે ભેજવાળું વાતાવરણ હોય ત્યારે આ પ્રકારનો પ્રશ્ન થતો હોય છે. આખા શરીરે ખંજોળ આવે, ઘણી વખત પરસેવો વળવાને લીધે પણ આખા શરીરે ખંજોળ આવતી હોય છે. તો જે મિત્રોને, જે ભાઈઓને અને જે બહેનોને આખા શરીરે ખંજોળ આવતી હોય તો એના માટે ખૂબ જ સરસ મજાનો એક દેશી ઉપચાર છે. આ દેશી ઉપચાર કરશો એટલે તમને ખૂબ સારો રિઝલ્ટ મળશે. સૌથી પહેલાં તો જે ભાઈઓને આખા શરીરે ફૂલ બોડી ઇચિંગ થતું હોય, ખંજોળ આવતી હોય, એ મિત્રોએ સૌથી પહેલાં તો પાણી જે છે એ વધારે પ્રમાણમાં પીવાનું રાખવાનું, કેમ કે ઘણી વખત પાણી ઓછું પીવાતું હોય અને પરસેવો વધારે વળતો હોય અને ભેજવાળું વાતાવરણ હોય તો એને લઈને ઘણી વખત આખા શરીરે ઇચિંગ થતું હોય છે. ઘણી વખત તડકાની એલર્જી હોય તો તડકામાં જ્યારે જાય ત્યારે પણ આ પ્રકારે તકલીફ થઈ જતી હોય છે. તો સૌથી પહેલાં તો પાણી જે છે એ વધારે પીવાનું રાખવાનું છે. બીજું, જે નમક આપણે ખોરાકમાં વધારે પ્રમાણમાં લેતા હોઈએ છીએ તો આ નમકનું પ્રમાણ જે છે એ પણ ઘટાડવું ખૂબ જરૂરી છે, કેમ કે ઘણી વખત વધારે પડતું નમક લેવાથી પણ આ પ્રકારના પ્રશ્નો ક્રિયા થતા હોય છે. સાથે સાથે આથાવાળી વસ્તુ, મેંદો, તીખું તળેલું, પંજાબી, ચાઇનીઝ, ફાસ્ટફૂડ, બહારની જે કાંઈ વસ્તુ છે એમાં જો શક્ય હોય તો કંટ્રોલ કરવો ખૂબ જરૂરી છે, કેમ કે ઘણી વખત બહારના મરી મસાલાને લીધે પણ આ પ્રકારના પ્રશ્નો ઊભા થતા હોય છે. બહારનું ન જમવું એવું કંઈ પ્રશ્ન નથી, પણ શક્ય હોય તો એમાં ઘટાડો કરવો, કેમ કે ઘણા મિત્રોને મેં જોયેલું છે કે રૂટીન આપણે જે રીતે ડેલી ઘરે જમતા હોય એ રીતે અમુક માણસો બહારનું જમતા હોય છે તો એને લઈને પણ ઘણી વખત આપણા બોડી જે છે એમાં બહુ મોટા પ્રશ્નો થતા હોય છે. હાલના લેવલે આપણને બહુ ખ્યાલ નહીં આવે, પણ જેમ 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 ઉંમર થતી જશે એમ મોટી ઉંમરે આપણને ખ્યાલ આવશે કે નાના ઘરનું જે ફૂડ છે એ જ યોગ્ય છે. એ બહુ મોડું સમજાય છે, પણ ત્યાં બહુ મોડું થઈ ગયું હોય છે. ઓકે, આપણે બધી બીજી કોઈ વાત નથી કરવી, પણ જનરલી ફૂલ બોડી ઇચિંગ માટે એક દેશી ઉપચાર છે, ખૂબ જ સરસ મજાનો દેશી ઉપચાર છે, અને આ દેશી ઉપચાર કરશો એટલે ખૂબ સારું તમને રિઝલ્ટ મળશે. તો સૌથી પહેલાં તો આ જે દેશી ઉપચાર છે એમાં 10 ml ટોપરાનું તેલ લેવાનું છે, કોકોનટ ઓઇલ લેવાનું છે. એની અંદર 3 નંગ કપૂરની ગોળી ભૂકો કરી અને મિક્સ કરી નાખવાની છે, અને પછી એને આખા શરીરે લગાવી દેવાનું છે. આ પ્રયોગ તમારે રોજ રાત્રે કરવાનો છે. મિનિમમ તમે 1.25 મહિના સુધી આ પ્રયોગ કરશો એટલે ગમે તેવી ઇચિંગનો પ્રોબ્લેમ હશે, ફૂલ બોડી ઇચિંગનો પ્રોબ્લેમ હશે તો એમાં તમને રાહત થઈ જશે. કપૂરની જે ગોટી છે એને ભૂકો કરી અને કોકોનટ ઓઇલમાં નાખી બરાબર હલાવી અને આખા શરીરે જે પ્રમાણે આપણે માલિશ કરીએ એ પ્રમાણે ખાલી લગાવી દેવાનું છે. તો 2-5 મિનિટ હળવા હાથે મસાજ કરો તો પણ કોઈ વાંધો નથી. આ પ્રમાણે તમે રૂટીન કરશો એટલે ખૂબ સારો રિઝલ્ટ તમને જોવા મળશે. અને જે કાંઈ ઘણી વખત શું છે કે વધારે પડતું ગળું જમાતું હોય તો કડવાશ પણ થોડી થોડી લેતા રહેવું, કેમ કે જેટલી આપણે શરીરને ગળપણની જરૂર છે એટલી જ કડવાશની પણ જરૂર છે, કેમ કે કડવાશ લેવાથી પાચન શક્તિમાં પણ ખૂબ સારો એવો વધારો થાય છે અને પેટને લગતા જે કાંઈ પ્રશ્નો છે એ પણ તમારા સોલ્વ થઈ જતા હોય છે. માટે ભોજનનું જે કાંઈ બેલેન્સ છે એ આપણું બગડવું ન જોઈએ. જનરલી ભોજનનું બેલેન્સ બગડવાથી જ આ બધા પ્રશ્નો થતા હોય છે. માટે ભોજનનું બેલેન્સ રાખી અને જો આપણે વ્યવસ્થિત લાઈફ જીવીશું તો આપણે લગભગ કોઈ રોગનો ભોગ નહીં બનવું પડે. કોઈ પણ દવાને લગતી માહિતીની જરૂર હોય, કોઈ પણ આયુર્વેદિક મેડિસિનને લગતી માહિતીની જરૂર હોય, કોઈ દેશી ઉપચારને લગતી કોઈ પણ પ્રકારની દવાની માહિતીની જરૂર હોય, અથવા તો હેલ્થ બાબત કોઈ પણ રોગ વિશે કાંઈ જાણવાની ઈચ્છા હોય તો એ ડાયરેક્ટ અમારા આ વોટ્સઅપ નંબરમાં સંપર્ક કરી શકે છે. સર્વજી નમઃ ચામુંડા, સારી તંદુરસ્તી આપે એ પ્રાર્થના. જય માતાજી.